भाई तथा बहनों, आज विल हेल्प फाउंडेशन तरफ थी मने जे नारी शक्ति एवोर्ड આપવામાં આવ્યો છે, એટલા માટે હું એમનો ખૂબ આભાર માનું છું. હું એક મારું નામ છે રમીલાબેન આરગામી, ગામ ટાપરવાડા, તાલુકો સંગર, જિલ્લો તાપી. હું એક આદિવાસી અંતરિયાળ વિસ્તારમાંથી આવું છું. મારો એક અભિપ્રાય જેવો હતો કે મેં મારા ગામને, તાલુકાને, જિલ્લાને સ્વચ્છ બનાવું. પહેલાં મેં 2014ની અંદર એક કડિયા કામની તાલીમ લીધી. જ્યારે હું કડિયા કામની તાલીમ લેવા જતી ત્યારે મેં ગામમાં કોઈને નથી કીધું, કેમ કે લોકોમાં કડિયા કામની તાલીમ લેવા જાય તો લોકો હાંસી ઉડાવે. આજે મહિલા થઈને કડિયા કામની તાલીમ શું કામ લે? બેનો આજે સીવણ ક્લાસ કરે, બ્યુટી પાર્લર કરે, બીજા ઘણા બધા એવા કડિયા કામની તાલીમ કોઈ નથી કરતું, પણ એક મહિલા તરીકે, નારી તરીકે મેં મારા ગામને સ્વચ્છ બનાવવા માટે કડિયા કામની તાલીમ લીધી. અમારો વિસ્તાર એવો છે, કંત્રિયાળ વિસ્તાર છે, જંગલમાં, એટલે લોકો કોઈ દિવસે શૌચાલયમાં શૌચ કરવા માટે નથી જતા. ગમે ત્યાં જંગલમાં, ખેતરોમાં કે આપણા ગમે ત્યાં નદી કિનારા પર એવું બધું શૌચ ક્રિયા કરતા. જ્યારે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું એક સપનું હતું, ગાંધીજીનું એક સપનું હતું કે આપણે આપણા ગામડાને કે આપણા તાલુકા, જિલ્લા, ગુજરાત રાજ્ય કે ભારત દેશને એક સ્વચ્છ બનાવીએ. મેં એક સપનું, મારું એક સપનું હતું કે મેં બી મારા ગામને સ્વચ્છ બનાવું. મારું ગામ એટલે એક પંચાયત છે, ઘણું મોટું નવ ગામનું પંચાયત છે, એમાં મેં એક શૌચાલય બનાવવાની કામગીરી ચાલુ કરી. જ્યારે કડિયા ગામની તાલીમને મેં શૌચાલયની કામગીરી ચાલુ કરી ત્યારે લોકોએ મારી ઘણી હાંસી ઉડાવી કે કોણ જાય આ ઘરમાં, શૌચાલયમાં તો અમને ગમતું નથી, કેમ કે તે તો ઘર જેવું, એમાં અમે નથી બેસવાના. લોકોને બધું શિખામણ આપ્યું, ઘરે ઘરે પહોંચી, લોકો માની ગયા. દરેક ઘરની અંદર મેં શૌચાલય બનાવ્યા. 2017 સુધી મેં 312 શૌચાલય બનાવ્યા. ને બીજી ઘણી બધી સામાજિક કામગીરી કરી, એટલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મને 8 માર્ચે 2017ની અંદર સદશક્તિ રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો ગાંધીનગરની અંદર. ત્યાર પછી 2019ની અંદર મને મારા જિલ્લામાંથી 181નો એવોર્ડ આપ્યો. ત્યાર પછી 2019માં મને નારી તું નારાયણનો એવોર્ડ અમદાવાદની અંદર આ જ સ્ટેજ પર આપવામાં આવ્યો. એવા આખા જિલ્લામાંથી મારી પાસે 30 જેટલા એવોર્ડ અને સન્માનપત્ર છે. આજે સરકારે મને 2022ની અંદર પદ્મશ્રી એવોર્ડ માટે મારું નામ લેવાયું. સુરક્ષાની અંદર કામગીરી કરું છું. એક સમાજ સુરક્ષાની અંદર વિધવા બહેનો છે, વૃદ્ધ સહાય છે, એ કામગીરી કરું. કુપોષિતોની અંદર ICDS ઓફિસની અંદર જે નાના બાળકો છે લાલ પીળામાં આવે એ કુપોષિત, એમને દત્તક લઉં છું. આખા જિલ્લાની અંદર મહિલા સુરક્ષા સમિતિમાં પણ કામગીરી કરું છું કે મહિલા આજે પીડાઈ રહી છે. અમુક સ્તરે મહિલા કદી પોતાના મનમાંથી એવો અવાજ કાઢી નથી શકતી કે મને ઘરમાંથી ઘણું બધું મૂંઝવણમાં જીવે છે. એવા બધા બહેનો સુધી પહોંચું છું, એમના કેસોની અંદર કામગીરી કરું છું, એમને એક સહાનુભૂતિ મળે, એમને એક સારી શક્તિ મળે તે માટે બહેનોને સમજાવું છું. એવા બધા મારા જિલ્લામાંથી એક ઘણા બધા મને અધિકારીઓએ સન્માનપત્ર આપ્યા છે કે આજે એક મહિલા તરીકે આવી કામગીરી કરું છું, તો મને ઘણા એવા એવોર્ડથી સન્માનિત કર્યા છે. મારો બી એક એવો ગૌરવથી કહું છું કે આજે નારી શક્તિ શું નહીં કરી શકે, નારી શક્તિ બધું જ કરી શકે છે. એક મહિલા તરીકે મેં આટલું બધું કર્યું છે, સરકારે નોંધ લીધી છે અને મને આજે પદ્મશ્રી એવોર્ડ નવાજવામાં આવશે ત્યારે હું ઘણી ખુશ છું, મને ઘણો જ આનંદ થાય.
આભાર માનું છું.